ભાવનગર શહેર અને જિલ્લામાં મેઘ કહેર જોવા મળી રહ્યો છે કારણ કે છેલ્લા બે દિવસથી જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી હતી ભાવનગર શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હોય ત્યારે ભાવનગર જિલ્લાના બોર તળાવની કેટલીક સોસાયટીઓ કે જે પાણીમાં ગરકાવ થયો હોય તેવા દ્રશ્યો જોવામાં આવ્યા ગુજરાત ટીમ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી હતી અને પરિસ્થિતિનો ત્યાગ મેળવ્યો હતો ભાવનગર શહેરના આરટીઓ રોડ પર આવેલ શિવઓમનગર તુલસી પાર્ક ગૌરીશંકર સોસાયટી સહિતની ચારથી પાંચ સોસાયટીમાં જ્યારે અમારી જી ટીવીની ટીમ પહોંચી ત્યારે પરિસ્થિતિ કંઈક અલગ જ જોવા મળી હતી જે સોસાયટીની શેરીઓ અને બજારોમાં બાળકો રમતા હોય છે એ જગ્યાઓ પર નદી અને તળાવ જેવા સરોવર ભરાયેલા હોય એવો માહોલ જોવા મળ્યો હતો અમુક સોસાયટીમાં કેડસમાં પાણી ભરાતા સોસાયટીમાં પાર્ક કરેલી કાર સહિતના વાહનો પણ પાણીમાં ગરકાવ થયા હતા કેટલાક ઘર તો એવા હતા કે ત્યાંના દ્રશ્ય જોતાં આ ઘર છે કે નદી એ જ કહેવું મુશ્કેલ હતું જ્યારે અમારા સંવાદદાતા શિવ ઓમનગર સોસાયટીમાં પહોંચ્યા ત્યારે નદીની જેમ ધસભસતા પાણીના પ્રવાહ લોકોના ઘર આંગણેથી વહી રહ્યા હતા આ વિસ્તારની સોસાયટીમાં મોટાભાગના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા જેના કારણે આલિશાન મકાનોમાં ફર્નિચર સહિતનો સામાન પાણીમાં તરતો નજરે ચડી રહ્યો હતો જે રસોડામાં મન ભાવતી રસોઈ બનતી તે રસોડામાં રસોડાનો સામાન પાણીમાં તરી રહ્યો હતો અને લોકોને જમવા માટે અનાજનો દાણો પણ બચ્યો ન હોય લોકોએ વેદના ઠાલવી હતી ત્યારે તંત્રના કોઈ અધિકારીઓ અને નેતાઓ તેમના સુધી પહોંચ્યા નથી કે તેમના માટે રહેવાની કે જમવાની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી એવું સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું શિવ ઓમનગર સોસાયટીમાં પાણીના દસમસતા પ્રવાહમાંથી પસાર થવું પણ મુશ્કેલ હોય તેવામાં લોકો પોતાના ઘર વખરીને બચાવવા માટેના મથામણ કરી રહેલા નજરે ચડ્યા હતા જ્યારે કેટલાક લોકોએ તો સમગ્ર ઘર ભગવાનના ભરોસે છોડી શાંતિથી બેસી જવામાં શાણ પણ માન્યું હતું ત્યારે કેટલાક લોકોએ પોતાના ઘરના વડીલોને અન્ય સુરક્ષિત જગ્યા પર ખસેડ્યા હતા જોકે આ આફત કુદરતી સાથે માનવસર્જિત પણ ગણી શકાય પાણીના વહેણમાં આડેધડ ખડકાયેલા દબાણોના કારણે અને ધોધમાર વરસાદના કારણે પાણીના પૂરનો નિકાલ નહીં થતાં આ પાણી સોસાયટીમાં ઘૂસ્યા હોવાનું મનાઈ રહ્યું છે વિપુલ બારડ જીટીવી ન્યૂઝ ભાવનગર